पाटण शहेरमां छेल्ला बे दिवसथी भर उनाळे पाणीनी बूमराळ ઉઠવા પામતા શહેરીજનો પાલિકાના અણધળ વહીવટને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને શહેરીજનોને આપવામાં આવતા તમામ બોરો પરથી અનિયમિત અને ઓછું પાણી આપવામાં આવી રહ્યું છે। ત્યારે પાટણ શહેરમાં ઉઠેલી પાણીની તંગીને લઈને તેની રિયાલિટી ચેક કરતા પાટણના ખાન સરોવર સ્થિત ફિલ્ટર પ્લાન્ટની એક મોટરનો પંપ ખોરવાઈ જતા પાણી ઓછા ફોર્સથી આવતું હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળ્યું હતું। તો હાંસાપુર પમ્પિંગ સ્ટેશનની મોટર બળી જવાથી હાઈવે વિસ્તારોના રહીશોમાં પણ બૂમરાળ ઉઠવા પામી હતી। એક બાજુ ફિલ્ટર પ્લાન્ટના મુખ્ય સંચાલક એવા જાવેદભાઈ રાવમાં અકસ્માતમાં બળી જવાથી અને આ તમામ પ્રશ્નો ઉદ્ભવતા શહેરીજનોનો પાણીના મામલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે ફિલ્ટર પ્લાન્ટ ખાતે ચાર મોટરો દ્વારા પાણી ખેંચીને તમામ બોરોમાં પાણી પૂરું પાડવામાં આવતું હોય છે। ત્યારે છેલ્લા બે દિવસથી એક મોટરનો પંપ ખોરવાઈ જતા પાણીનો ફોર્સ ઓછો થઈ જવાથી શહેરમાં પાણીની તંગી સર્જાઈ હતી। જો કે આ ખોરવાઈ ગયેલા પંપનું રિપેરિંગ થઈ ગયું હોવાથી અને હાંસાપુર બળી ગયેલી મોટરનું પણ રિપેરિંગ થઈ જવાથી શહેરીજનોને સાંજથી રાબેતા મુજબ પાણી મળી રહેવાની હૈયાધારણા પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે આપી હતી। આજે પાટણ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી પાણીનો પ્રોબ્લેમ હતો, તે ફિલ્ટર પ્લાન્ટ ઉપરની મોટર બળી ગઈ હતી, એ રિપેર કરાવી દીધી છે તો અને નવી લગાવી દીધી છે, એટલે બે દિવસમાં જે પાણીનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ જશે। અને આશાપુર બોરની પણ મોટર બળી ગઈ હતી, એને પણ રિપેર કરાવી દીધી છે, તો સાંજથી રાબેતા મુજબ પાટણમાં પાણી બધાને મળી રહેશે અને જે પ્રોબ્લેમ હતો પાણીનો એ પણ સોલ્વ થઈ ગયો છે, એટલે પાણી રાબેતા મુજબ ચાલુ થઈ જશે। તો ભુરાભાઈ સૈયદ કાજીવાડાનો બોર છાશવારે ખોટવાઈ જતા આ વિસ્તારના રહીશોને પારાવાર મુશ્કેલીઓ સર્જાતી હોવાનું જણાવી પાલિકા દ્વારા શહેરીજનોને પૂરતા પ્રમાણમાં અને પૂરતા ફોર્સમાં પાણી મળી રહે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા અપીલ કરી હતી। આ ફિલ્ટર પ્લાન ઉપર અમે આવ્યા છીએ અને ફિલ્ટર પ્લાન ઉપર નજર કરી તો એક બોર એક મોટર બગડેલી છે, મોટર બગડેલી છે, છતાંય આ કાજીવાડા જે ટાંકી ઉપરથી જે જે વિસ્તારોમાં પાણી આવે છે ત્યાં વારંવાર ઘણી બધી તકલીફો પડે છે। અઠવાડિયામાં બે દિવસ તો પાણી આવતું જ નથી અને પાણી માટે લોકો હેરાન પરેશાન છે। તો ખરેખર નગરપાલિકાને અમે એક વાત કહેવા માંગીએ છીએ કે આવી ઘટના વારંવાર જો બનતી હોય તમે એનો ઉકેલ ના લાવી શકતા હોય તો ખરેખર આ વસ્તુ યોગ્ય નથી। અને આ ફિલ્ટર પ્લાન ઉપર તરહાલ જાવીદભાઈના ઉપર જે ઘટના બની છે એ અત્યારે હાલ હાજર નથી, પરંતુ નગરપાલિકાની એવી ફરજ બને છે કે આવી કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક ઓપરેટર રાખવો જોઈએ અને આ પાઇપો પણ તમે ખાનસો ઉપર જે પાઇપો નાખવામાં ત્યાં જ્યાં ત્યાં લીકેજ છે તો કોઈ રિપેરિંગ કરવાવાળું નથી। તો નગરપાલિકાને અમે અપીલ કરીએ છીએ કે ખરેખર આ બધી તમારી નિષ્કાળજી ચાલે નહીં, લોકો પરેશાન થાય છે, કાળઝાળ ગરમી છે અને તમે આ લોકોનો ઉકેલ ન લાવો આ ખરેખર એક અમારા માટે શરમજનક વાત કહેવાય।